તેને કોઈ સુનાવણી નથી એમ કે પાણીની ટાંકી પણ બની જશે એટલે તમારે પૂરતા પ્રેશરથી પાણી આવશે ટાંકી બની ગઈ છતાં પણ કોઈ પ્રેશર નથી તે પહેલા એટલું ડોળું પાણી એટલું ગટરનું પાણી કે એનાથી રોગચાળો અમને પાણી ના ભરી શકે પછી જે પાણી સાત વાગે આવે સાડા સાતે પાણી બંધ થાય પાંચ ડોલ પાણી નહીં આવતું કેટલી અરજી કરી છે અમે તો એની કોઈ અરજીનો જવાબ નથી કેટલા જણ આવીને ગયા છે તો એનો બી કોઈ નિકાલ નથી મા કોર્પોરેટર તરીકે અમે બે ત્રણ દિવસથી એસી સાહેબને એને સુનિલ પટેલ જે આસિસ્ટન્ટ સિટી ઇન્જિનિયર છે એમને રજૂઆત કરી રહ્યા છે પણ આજે બધા પબ્લિક ઉગ્ર થઈને અહીંયા ઘેરાવ કરેલું છે કંટ્રોલ રૂમમાં ગોમતીપુરના તો અમે કોર્પોરેટર તરીકે અહીંયા આવ્યા છે અને અધિકારીઓને અત્યારે લઈને ત્યાં જ્યાં તકલીફ છે પાણીની ત્યાં જઈ રહ્યા છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ સાહેબને ફોન કરી રહ્યા છે પણ ફોન અત્યારે નથી ઉપાડતા શું વાત છે એમને જઈને અમે લોકો અત્યારે જ રજૂઆત કરીશું અહીંયા પાણી ગોમતીપુર ગામ એ વિસ્તાર છે એટલે ત્યાં બાજુ પાણીની ટાંકી હાથી ગઈ પાણીની ટાંકીમાંથી ત્યાં સપ્લાય થાય છે હવે ત્યાં બાજુ અત્યાર સુધી પાણીની ટાંકી ત્યાં બનતી હતી એનું પ્રેશર એમને બધું મેન્ટેન કરી રહ્યા છે લોકો જોડાણ કરી રહ્યા છે અને ઓવરહેડ ટાંકી માટે અમે ત્યાં રજૂઆત કરી છે કે ઓવરહેડ ચાલુ થાય એટલે આ લોકોનું પ્રેશર મેન્ટેન થશે હવે ત્યાં બાજુ એના લીધે આ પ્રેશર એમણે લાંબા ટાઈમથી એવી રજૂઆત છે એમની હું તો હમણાં જ પોસ્ટિંગ થયો છું પણ એમની રજૂઆત એવી છે કે લાંબા ટાઈમથી એમની રજૂઆત હતી એટલે આ બધા આજે ફરિયાદ કરવા માટે આવ્યા હતા